गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज तमारो ऑनलाइन लेक्चर में स्वागत है। आज आप विषय अंग्रेजी विषयांक इंग्लिश ग्रामर पार्ट टू, आप पार्ट वन में सीखी गया था रीडिंग प्रेक्टिस् वाचन मुहावरा जोया था। आज आप वर्ब विषय माहिती मेळवशु। तो बधा पोतपोतानो सेट नोट पेन और पेन साथ राखे, हूँ आ तमने जेम जेम बोलूँ एम तमारे लखवुं होय तेम तमने वार लखवानुं छे अने समझवानुं छे। तो आप आज वर्ब विषय आग करिए। तो वर्ब वर्ब एटले शुं थाय? क्रियापद। आपणे जे क्रिया करता होय ने, हसवुं, पछी रडवुं, पछी फेंकवुं, ए बधी क्रिया एने वर्ब कहेवाय, बराबर? तो आपणे वर्ब क्रियापदो विशे चर्चा करिए। तो तमे हालो लखो, वर्ब एटले शुं थाय? क्रियापदो। तो एनी थोड़ीक नोंध छे, जे शब्द तमारे पण मारी साथे साथे लखवानुं छे, जे शब्द जुदी जुदी क्रिया दर्शावे छे, तेने आपणे शुं कहेशुं? वर्ब। शुं कहेशुं? वर्ब अथवा तो क्रियापद कहेवाय छे। जे शब्द जुदी जुदी क्रिया दर्शावे तेने आपणे वर्ब कहेशुं। त्यारबाद गुजराती मां क्रियापदने अंते अंते वु वी वो व प्रत्यय लागे छे। क्यों प्रत्यय लागे? वु वी वो व प्रत्यय लागे छे। शू लागे? गुजरातीना जे क्रियापदो होय, धारो कि आपणे हसवું तो वु थयो, रडवું वु थयो, पछी બગાસનું ખાવું એટલે કે વુ વ વી વુ, આવા જ ક્રિયાપદને અંતે શબ્દો આવશે। તો આપણે એ જોઈએ, તો એવા શબ્દો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મરકવું, મરકવું એટલે શું થાય? હસવું, સ્માઈલ કરવું, પછી ત્યારબાદ હસવું એટલે લાફ કરવું, એમ જોરથી હસવું, લાફ એટલે હસવું કહીએ ને આપણે એમ નહીં। પછી ક્રાય, ક્રાય એટલે શું થાય? રડવું। જોજો બધી જગ્યાએ છે એટલે આવશે વુ વુ વ વી, એવું જ આવશે। પછી વી એટલે રડવું, ત્યાંય રડવું આવશે, ક્રાય એટલે રડવું ને વી એટલે રડવું। પછી થ્રો એટલે ફેંકવું, આ બધી ક્રિયામાં છે એટલે વુ વી જ આવશે। પછી ત્યારબાદ આપણે જોઈએ તો લાત મારવી, ક્રિયા થઈ ને કિક એટલે લાત મારવી, આવ્યું બી। ત્યારબાદ આપણે જોઈએ તો તાળી પાડવી, આ બધી ક્રિયા, તાળી પાડે એટલે ક્લેપ એટલે તાળી પાડવી, બગાસું ખાવું, આ બધી ને ક્રિયાપદો ને છેડે શું આવે? વ વી વી, આ બધાને ક્રિયાપદો કહેવાય, બરાબર? હવે આપણે ત્યાર પછી જોઈએ અંગ્રેજીમાં મૂળ ક્રિયાપદની પહેલા ટુ મુકાય છે। અંગ્રેજીમાં મૂળ ક્રિયાપદો એના પહેલાં શું મુકાય? ટુ। દાખલા તરીકે જોઈએ, ટુ બ્રશ એટલે શું થાય? બ્રશ કરવું। ત્યારબાદ બીજું જોઈએ કે ટુ બ્રેક એટલે હસવું, ટુ બાર્ક એટલે હસવું। ત્યારબાદ જોઈએ તો ટુ કુક, ટુ કુક એટલે શું થાય? રાંધવું, ટુ કુક એટલે શું થાય?
રાંધવું, ત્યારબાદ જોઈએ તો ટુવરાઈટ. ટુવરાઈટ એટલે શું થાય? લખવું, જો બધી ક્રિયા થાય છે ને તો આગળ શું આવશે? ટુ લગાવવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ તો ક્રિયાપદના પ્રકારો. સામાન્ય રીતે કેટલા? બે પ્રકાર પડે છે, તો આપણે તેના સામાન્ય પ્રકારો જોઈ જઈએ. તો ક્રિયાપદના સામાન્ય રીતે ક્રિયાપદના બે પ્રકાર પાડવામાં આવે છે. બે પ્રકાર પડે છે તો જોઈએ. તો પહેલો પ્રકાર કયો છે? બધા સાથે સાથે લખજો. મુખ્ય ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ તમે શું આવશે? ટુ રાઈટ, ટુ ગો, ટુ ગીવ, ટુ ટીચ. ત્યારબાદ આપણે એનો બીજો પ્રકાર જોઈએ. તો બીજો પ્રકાર છે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ, તો સહાયકારક ક્રિયાપદમાં જોઈએ તો એમ, ઇઝ, આર, વોઝ, વેર, સેડ, વિલ, શેલ, વિલ, હેવ, હેઝ, હેડ. ત્યારબાદ જોઈએ ડુ, ડઝ, ડીડ, કેન, મે, માઇટ, કુડ, શુડ વગેરે છે. એ કેવા ક્રિયાપદો છે? સહાયકારક ક્રિયાપદો. ને મુખ્ય મુખ્ય ક્રિયાપદો ક્યાં હતા? ટુ રાઇટ, ટુ ગો, ટુ ગીવ, ટુ ટીચ, બધા મુખ્ય ક્રિયાપદો હતા. અને આ જોયા છે એ સહાયકારક ક્રિયાપદો છે, બરાબર. હવે આપણે વર્ગમાં જોઈએ એકવચન અને બહુવચન જોઈએ. બે કોષ્ટક બનાવવાના છે, એકવચન અને બહુવચન જોઈએ આપણે. અહીંયા જોઈએ બહુવચન. આઈની સાથે શું લાગશે? એમ, વાય ઓ યુ. યુની સાથે શું લાગશે? આર. અને હી શી ઇટ, હી શી ઇટ. હી શી ઇટની સાથે શું લાગશે? ઇઝ. ત્યારબાદ આપણે જોઈએ એના બહુવચન. આઈનું બહુવચન શું થાય? વી. શું થાય? વી, ડબલ્યુ ઈ વી. પછી યુનું શું થાય? યુઝ રહે. અને હી સી ઇટનું ધે, ટી એચ યુ વાય, ધે એટલે તેઓ. તો હવે આઈ આઈની સાથે એમ લાગ્યું, યુની સાથે આર લાગ્યું, હી સી ઇટની સાથે ઇઝ લાગશે. તો વીની સાથે, યુની સાથે અને ધેની સાથે શું લાગશે? આર. બધાની સાથે અહીંયા આર લાગશે. તો આવી રીતે આપણે એકવચન અને બહુવચન જોઈ ગયા. તો કે આઈ, યુ, હી, સી, ઇટ છે આઈનું બહુવચન છે વી, યુનું બહુવચન છે યુ, હી, સી, ઇટનું બધું બહુવચન છે ધે. તો હવે તમને ખબર નહીં પડે આઈ એટલે શું થાય. આઈ એટલે હું,
यू एटले तू, तो आपणे पहला वर्ब समझता पहला आपणे थोड़ा आ शब्दना मीनिंग जोई जाइए। तमारे पण अहीं शब्दना मीनिंग लखवाना छे, तो लखो संबंध दर्शावता सर्वनाम शब्दार्थ। आय एटले शुं थाय, तो के हूँ। एक्जाम्पल समझवा माटे छे, आय एटले शुं थाय हूँ। पछी वी डब्ल्यू वी एटले शुं थाय अमे, वी एटले शुं थाय અમે। ત્યારબાદ આપણે જોઈએ તો યુ વાય ઓ યુ, યુ એટલે શું થાય તું અથવા તમે। ત્યારબાદ શું આવશે હી શી ઇટ, હી એટલે શું થાય તે, સી એટલે તે। ત્યારબાદ ઇટ, ઇટ એટલે પણ શું થાય તે। ધેય ટી એચ ઈ વાય, ધેય એટલે શું થાય તેઓ। તો આના આના મીનિંગ ખબર પડી ગયા, હું હું છું હું, એની સાથે શું આવશે એમ, યુની સાથે આર, ઈ સી તારે બધાના મીનિંગ શું થાય, આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું તો અથવા તમે, હી એટલે તે, શી એટલે તે, ઈટ એટલે પણ તે, અને ધેય એટલે તેઓ। હવે ત્યારબાદ આપણે આ કરતા સ્થાન હતા, હવે આપણે આના મીનિંગ જોઈ જઈએ કર્મ સ્થાનના। ત્યારબાદ આપણે જોશું માલિકી સંબંધના। તો મી, એમ ઈ મી એટલે શું થાય મને, યુ અસ, અસ એટલે શું થાય અમને। ત્યારબાદ જોઈએ તો યુ, યુ એટલે શું થાય તને અથવા તમને। ત્યારબાદ હિમ, એચ આઈ એમ હિમ। આ ખાલી તમને દર્શ એમને સમજવા માટે છે, આપણે અહીંયા વર્ગમાં આનો ઉપયોગ ઓછો આવશે આવશે જ નહીં, એમ તો પહેલાં જે કરાવ્યા છે આ તેનો ઉપયોગ આવશે। ત્યારબાદ હર, હર એટલે શું થાય તેને। ત્યારબાદ ઈટ, ઈટ એટલે શું થાય તેને। ત્યારબાદ છે ધેમ, ટી એચ ઈ એમ, ધેમ એટલે શું થાય તેઓને। ત્યારબાદ જોઈએ છીએ આપણે તો કે માલિકી સંબંધ સંબંધ દર્શાવતા હોય તે સર્વનામો, તો માય, માય એટલે મારું। ત્યારબાદ ઓવર, ઓ યુ આર, ઓવર એટલે અમારું। ત્યારબાદ યોર, વાય ઓ યુ આર, યોર એટલે તમારું। ત્યારબાદ છે હિઝ, હિઝ એટલે તેનું। આપણે એમ કહીએ ને કે આ બોલપેન તારી છે, તો એની માલિકી થઈ ને, આ બોલપેનનું માલિક કોણ થયું એ તે વ્યક્તિ। હું એમ કહું કે આ બુક તમારી છે, તો તમે આ બુકના માલિક કોણ થયા, તમે થયા ને, એવી રીતે હિઝ। ત્યારબાદ આવશે હર, હર એટલે તેનું। ત્યારબાદ આવશે ઇટ્સ, ઇટ્સ એટલે તેનું, અને ત્યારબાદ આવશે ધેર એટલે તેઓનું। હું એમ કહું કે આ બેન્ચ કોની છે, તો તમે એમ કહો ને કે તેઓની છે, એમ એવી રીતે આ માલિકી સંબંધ। અત્યારે આપણે ખાલી કર્તા સ્થાનનો જ ઉપયોગ કરશું, આ તમને ખાલી એમને એમ સમજવા માટે, અને તમે ઘરે આની પ્રેક્ટિસ કરો તેટલા માટે મેં આ કરાવ્યા છે। તમારે અત્યારે ખાલી કર્તા સ્થાનના શબ્દોને ધ્યાનમાં આપણે વર્ગમાં લેશું। ત્યારબાદ આપણે જોઈએ, ત્યારબાદ લખો વાક્યમાં કરતા, કરતા એટલે કોણ થાય આઈ યુ હી સી ઈટ વી યુ તે। વાક્યમાં કરતા જો એક વચનમાં હોય, એક વચનમાં હોય
तो तेनी साथे तो तेनी साथे एक वचन नू क्रियापद वपराय वाक्यमा करता जो एक वचन में होय तो तेनी साथे एक वचन नू क्रियापद वपराय अने वाक्य में करता जो बहुवचन में होय तो तेनी साथे बहुवचन नू क्रियापद वपराय। तो पहला आपणे आना एक्जाम्पल जोई जाय त्यारे बहुवचन ना जोई बराबर। तो एक्जाम्पल तरीके आई अ बॉय, हवे जो आई छे ई करता एक वचन में छे बराबर, तो तेनी साथे शुं वपराशे જોવો આઈ છે તો તેની સાથે શું વપરાશે એમ છે ને, આઈ એમ અ બોય, બોય છે એક વચનમાં છે બરાબર, ક્રિયાપદ શું છે બોય એટલે છોકરો, એ છોકરો છે એક વચનમાં છે તો આઈ એમ આવ્યું, અને કદાચ એમ હોત કરતા આઈ એટલે હું એક જ એમ, કદાચ એમ હોત કે અહીંયા બોયસ હોત અને વી હોત, વી ખાલી જગ્યા બોયસ પાછળ એસ લાગત તો શું લખત આપણે આર લખત વી આર બોયસ। તો હવે બીજું વાક્ય જોઈએ, રોનક ઇઝ અ બોય હી ઇઝ અ ગુડ બોય। જો ઇઝ અને હું તમને અહીંયા ઇઝ ઉપર અન્ડરલાઇન કરાવું છું, રોનક છે એ છોકરો છે બરાબર, હી સી ઇટ, હવે હી સી અને ઇટ અહીંયા લખું છું, આ તમે ખાલી એમને સમજવા માટે છે, હી સી અને ઇટ, હી છે એ મેન માટે, સી છે એ વુમેન માટે અને ઇટ છે એ વસ્તુ માટે, તો રોનક શું છે છોકરો છે, છોકરો છે તો અહીંયા આપણે ઇટ થાય લો હી થાય બરાબર છે, હવે હી સાથે શું લાગશે જુઓ ઇઝ લાગશે, તો હી ઇઝ અ બોય, પાછો હી છે ઇઝ ગુડ બોય, રોનક એક છોકરો છે ને રોનક એક સારો છોકરો છે, ઇઝ લાગ્યું। ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, રીમા, રીમા પછી જગ્યા રાખો તમારે શું આવશે તમારે મને કહેવાનું છે, રીમા અ ગર્લ શી બ્લેન્ક્સ nice girl, હવે રીમા છે ઈ સી ઇટ એમાંથી શું છે સી છે, તો સી તેણી છે છોકરી છે તો શું આવશે એની સાથે ઇઝ આવશે, તો સી રીમા ઇઝ અ ગર્લ સી ઇઝ અ નાઇસ ગર્લ। ચોથું એક્ઝામ્પલ જોઈએ, ધ કેટ, ધ કેટ બ્લેન્ક ફેટ ઇટ નોટ થિન, હવે કેટ છે એ જાડી છે એ પાતળી નથી બરાબર, કેટ એટલે શું થાય બિલાડી, તો બિલાડી એક આમ વુમન તરીકેનું રૂપ લે છે ને, તો કેટ ઇઝ આવશે, તો કેટ ઇઝ ફેટ હી ઇઝ નોટ થિન, તે બિલાડી છે તે જાડી છે તે પાતળી નથી, એવી રીતે આપણે જોયું કે જો વાક્યમાં કરતા એક વચનમાં હોય તો તેની સાથે બહુવચનનું એક વચનનું ક્રિયાપદ વપરાય, એવી રીતે આપણે બીજું વાક્ય જોઈએ, તો વાક્યમાં કરતા જો બહુવચનમાં હોય તો તેની સાથે બહુવચનનું ક્રિયાપદ વપરાય, જોઈએ તો એ નોંધ કરીને લખજો, ખાસ નોંધ આના માટે જ છે ખાલી, હું પરંતુ કરતા વાય ઓ યુ એક વચન દર્શાવતો હોય છતાંય
તેની સાથે ક્રિયાપદ આર વપરાય છે. કઈ રીતે? આ એકવચનમાં પણ ક્રિયાપદ આર છે અને બહુવચનમાં પણ આર છે, એટલે તેની સાથે શું આવશે? આર. હવે જોઈએ એક્ઝામ્પલ. વી બ્લેન્ક્સ પ્યુપિલ્સ. પ્યુપિલ્સ એટલે લોકો, તો અમે લોકો છે બરાબર, તો શું આવશે? વી. વી છે તો તેની સાથે શું આવશે? આર. બહુવચનમાં છે ને, તો વીની સાથે શું આવશે? આર. કરતા છે એ બહુવચનમાં છે તો તેની સાથે શું આવશે? આર. પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. યુ આર પ્લેયર્સ. તેઓ ખેલાડીઓ છે, બહુવચનમાં છે તો શું આવશે? આર. ત્યારબાદ જોઈએ ધ ચિલ્ડ્રન. ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. બાળકો બગીચામાં રહી, બગીચામાં છે બરાબર, તો ધ ચિલ્ડ્રન તેની સાથે શું આવશે? આ ધ ચિલ્ડ્રન આર ઇન ધ ગાર્ડન. ત્યારબાદ જોઈએ તો ધે, ખાલી જગ્યા હેપી. તેઓ ખુશ છે, તેઓ ધ્યેય છે, ધ્યેય શું છે? આ ધે આર હેપી, તેઓ ખુશ છે. ત્યારબાદ એક્ઝામ્પલ જોઈ જાય આનું જ છે, પરંતુ ચોથાનું છે, ચોથો નંબર જ આપજો. પરંતુ અહીંયા યુ ખાલી જગ્યા માય બ્રધર, જો એક વચનમાં છે, તે મારો ભાઈ છે તો યુની સાથે શું આવશે? આર. યુ આર માય બ્રધર. એક વચનમાં છે છતાંય ક્રિયાપદ કયું વપરાણું? આર. કારણ કે યુ સાથે શું આવે? આર જ આવે. હવે અહીંયા એક વચનમાં મારો ભાઈ છે એટલે એક વચન જ થયું ને, તે મારો ભાઈ છે, પણ તે ક્રિયાપદ શું આવ્યું? આર. અમે જેમ અહીં તમને સૂચના લખાવી હતી એ રીતે. તો હવે આપણે થોડાક એક્ઝામ્પલમાં વાક્યો બનાવીએ અને તેને વાંચશું, તો તમે બનાવો, તમારે પણ બનાવતા શીખવાના છે. તો અહીંયા લખો બીજું, ત્યારબાદ વાક્ય બનાવો. બનાવવા કઈ રીતે બનશે? જો હું તમને એક બનાવીને તમને કહું છું, તમારે કહેવાનું મને કેમ બને બરાબર. અહીંયા એ લખું છું, રોહન આઈ કાવ, સર્કલ કરું છું, હિઝ નેમ. CRICKETER ક્રિકેટર, માય બ્રધર. હવે જો રોહન છે, આઈ છે અને કાવ છે, અ કાઇન્ડ એનિમલ છે, અ ક્રિકેટર છે અને માય બ્રધર છે બરાબર. હવે તમારે વાક્ય બનાવવાના છે આના ઉપરથી, તો કેમ બનાવશો? ચાલો તમે વિચારો કઈ રીતે બનાવશો. તો ચાલો બનાવીએ આપણે. તો રોહન છે, રોહન રોહન એ લખું, રોહન રોહન છે, એની સાથે શું લાગશે? હી સી ઇટ, તો એમાંથી શું લાગશે? ઇઝ. રોહન ઇઝ અ કાઇન્ડ એનિમલ, અ ક્રિકેટર કે માય બ્રધર, તો માય બ્રધર. રોહન ઇઝ માય બ્રધર, રોહન મારો ભાઈ છે. ત્યારબાદ આપણે બીજું વાક્ય બનાવીએ, તો આઈ, આઈની સાથે શું આવશે? ઇઝ આવશે કે એમ? એ એમ. આઈ એમ અ કાઇન્ડ એનિમલ તો ના આવે, દયાળુ પ્રાણી છે એ તો ના આવે, તો ક્રિકેટર. આઈ એમ અ ક્રિકેટર.
ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ તો કાવ કાવ છે તેની સાથે શું આવશે ઇઝ કાવ ઇઝ કાઇન્ડ એનિમલ સમજાય છે આવી રીતે તમારે પણ વાક્ય બનાવવાના છે હવે હું તમને હજી એક વાક્ય બનાવતા શીખડાવું બી કરી આપણે એ કર્યો આ આવી રીતે બી કરીએ અહીંયા હું દોરું છું આપણે ઇઝ અને એમ વાળા જોઈ ગયા હવે આપણે આર વાળા જોશું ગર્લ્સ યુ અહીંયા ગુડ પ્લેયર ત્યારબાદ જોયું તો ડાન્સિંગ તો ચાલો આપણે આના વાક્ય બનાવતા જોઈએ તો તમારે આ લખાઈ ગયું છે ત્યારબાદ આપણે આના વાક્ય બનાવશું તો ગર્લ્સ યુ અને ધ પીકોક્સ આ સામે શું છે ગુડ પ્લેયર ડાન્સિંગ અને ઇન ધ ક્લાસરૂમ તો તમે આ સાથે રાખજો અને વાક્ય બનાવશું તો પહેલું વાક્ય બનાવશું ધ ગર્લ્સ ગર્લ્સ છે તો એની સાથે શું આવશે આર આર જ છે એટલે એક જ આવશે કે આર હવે ગર્લ્સ છે એ ગુડ પ્લેયર છે ડાન્સિંગ છે કે ઇન ધ ક્લાસરૂમ તો જો ધ ગર્લ્સ આર ગુડ પ્લેયર એ આવે ધ ગર્લ્સ આર ડાન્સિંગ અને ધ ગર્લ્સ આર ઇન ધ ક્લાસરૂમ તો આપણે શું લખશું ધ ગર્લ્સ આર ઇન ધ ક્લાસીસ ઇન ધ ક્લાસરૂમ ધ ગર્લ્સ આર ઇન ધ ક્લાસરૂમ છોકરીઓ ક્યાં છે ક્લાસરૂમમાં ત્યારબાદ બીજું વાક્ય છે યુ સાથે શું આવશે આર યુ આર ગુડ પ્લેયર યુ આર ગુડ પ્લેયર પ્લેયર તો સારો રમત રમે છે ત્યારબાદ જોઈએ આપણે ધ પીકોક ધ પીકોક્સ આર શું વધ્યું પીકોક એટલે શું થાય મોર ડાન્સ કરે છે ધ પીકોક્સ આર ડાન્સિંગ મોર નૃત્ય કરે છે ચલો આ થઈ ગયું છે આવી રીતે આપણે વર્ગમાં એક વચન બહુવચન પછી વાક્યમાં કે આ કર્તા તરીકે આઈ હોય તેની સાથે શું પછી કર્તા તરીકે વી હોય તો તેની સાથે શું આપણે બધાનો અભ્યાસ કરી ગયા અને ત્યારબાદ આપણે ત્યાર પહેલાં જોયું આપણે શું જોયું તો કે આ બધા સંબંધ દર્શાવતા કરતા કર્મસ્થાનોના અર્થ તો તમારે આ બધા અર્થ છે એ ખાસ કરીને અભ્યાસ કરવાનો છે અને આજે જે જે કરાવેલ છે તેને ધ્યાનથી સમજવાનું છે અને એને લખવાનું છે તો અહીં આપણે આપણા ઓનલાઈન લેક્ચરને સમાપ્ત કરીએ છીએ આપણે વર્ગમાં આગળ હજી બાકી છે તો આપણે અહીંયા જોયું હતું આઈ આઈ ને એવું જોયું હતું આઈ યુ હી સી ઇટ આગળ આપણે હેવ હેઝ વાળું જોશું અહીંયા તો ઇઝ આર અને આર વાળું જોયું હતું એમ ઇઝ આર વાળું આગળ આપણે હેવ હેઝ વાળું જોશું અહીં આપણે ઓનલાઈન લેક્ચરને સમાપ્ત કરીએ છીએ નમસ્તે